કોંગ્રેસ પક્ષને વિદ્યાર્થી પાંખ અને એનએસયુઆઈમાં પણ કાર્યકર્તાઓમાં અંદરોઅંદર ડખા ચાલી રહ્યા છે। સુરત શહેર એનએસયુઆઈ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી હતી કે જે પણ પ્રમુખ બનવા માંગતા હોય તેવો પોતાની રીતે કાર્યક્રમનું આયોજન કરે। જે અંતર્ગત ઘોડદોડ રોડ ઈશ્વ ફાર્મ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખ અને સંમેલનનું આયોજન કરનાર કાર્યકર્તા અને તેના સમર્થકો સામસામે આવી જતા હંગામો થયો હતો અને જોતજોતામાં ઈશ્વ ફાર્મ યુદ્ધનું મેદાન બની ગયું હતું। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જોતજોતામાં બેનરો તોડી પાડી અને ખેત રસ્તા પર ફેંકી જતા રહ્યા હતા। કોર્દો રોડ ખાતે આવેલા ઈશ્વર ફાર્મમાં એનએસયુઆઈના વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં શરૂઆત થતાની સાથે જ કાર્યકારી પ્રમુખ અને જેણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેની વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ હતી। વાત એટલી વણસી કે એકબીજાને અભદ્ર ભાષામાં ગાળો બોલવાનું પણ શરૂ કરી દેવાયું। એનએસયુઆઈ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરનાર રવિ પૂંછડિયાએ જણાવ્યું, એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન પાછળ મેં તૈયારી કરી હતી, એટલા માટે જ મેં બેનરમાં મારો ફોટો પણ મૂક્યો હતો, તે જ અમારા પ્રદેશ અધ્યક્ષના સહિતના હોદ્દેદારો પણ આ ફોટા હતા। મારો ફોટો બેનરમાં હોવાને કારણે સુરતના કાર્યકારી પ્રમુખે માથાકૂટ શરૂ કરી। શહેર એનએસયુઆઈ પ્રમુખ બનવા માટે હું ઈચ્છતો હતો, માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પણ તે પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનમાં જ હતું। પરંતુ આ બાબત શહેરના કાર્યકારી પ્રમુખને ગમી ન હોવાને કારણે માથાકૂટ કરી હતી। કાર્યક્રમમાંથી મારી સાથે જે સમર્થનમાં કાર્યકર્તા આવ્યા હતા તે તમામ ઉઠીને જતા રહ્યા હતા। એનએસયુઆઈના કાર્યકારી પ્રમુખે જણાવ્યું કે રવિ પૂંછડિયા પાસે એનએસયુઆઈનો હોદ્દો પણ નથી અને સભ્યપદ પણ નથી, છતાં તેણે પોતાનો ફોટો બેનરમાં મૂકી દીધો હતો। આ બાબત મારા સમર્થક કાર્યકર્તાના ધ્યાન પર આવતા શહેર પ્રમુખ તરીકેનો મારો ફોટો તેમણે મૂક્યો ન હોવાને કારણે તેમને યોગ્ય લાગ્યું ન હતું। કાર્યક્રમમાં રવિ પૂંછડિયાએ માત્ર પોતાના ખર્ચે બેનર જ લગાડ્યું હતું। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે વિદ્યાર્થી સંમેલનનો કાર્યક્રમ હતો જેમાં હું પોતે પણ હાજર રહ્યો હતો, એવી કોઈ માથાકૂટ થઈ ન હતી। આ અમારો આંતરિક મામલો છે, અમે બંને પક્ષે સમજાવટ કરી દીધી છે।